જન જનમાં દેવત્વ જગાવો આ ધરતીને સ્વર્ગ બનાવો પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર કર્યો કે મારા પ્રત્યેક મનુષ્યને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવીએ આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ પૂરો કરવા માટે આવો જ્ઞાનની અખંડ જ્યોતિ અવૃત ધારાઓથી વહેતી કરીએ મંદિરમાં સંતોષ જ્યારે કોઈ દુઃખદ ઘટનાથી તમારું મન ખીન થઈ રહ્યું હોય નિરાશાના વાદળો ચારે બાજુ છવાયેલા હોય અસફળતાના કારણે ચિત્ત દુઃખી થઈ ગયું હોય ભવિષ્યની ભયાનક શંકા સામે ઊભી હોય બુદ્ધિ બહેર મારી ગયો હોય તો આમ તેમ ના ભટકશો પહેલાં શિયાળને જુઓ કે જે શિકારી કૂતરાઓથી ઘેરાઈ જવા છતાં છટકીને પોતાની ગુફામાં ઘૂસી જાય છે અને ત્યાં શાંતિનો શ્વાસ લે છે આવા વિષમ પ્રસંગે બધી બાજુથી પોતાના ચિત્તને સંકેલી લો અને તમારા હૃદય મંદિરમાં ચાલ્યા જાઓ બહારની બધી વાતોને ભૂલી જાઓ પાપ અને તાપને દરવાજે છોડીને જ્યારે અંદર જવા માંડશો તો ખબર પડશે કે એક મોટો બોજ કે જેના ભારથી ગરદન તૂટી રહી રહેતી તે દૂર થઈ ગયો તમે રૂના પોલ જેવા હલકા થઈ ગયા છો ગરમીથી ત્રાસી ગયેલા માણસને બરફના ઘરમાં જેટલી ઠંડક મળે છે એટલી શાંતિ તમને હૃદય મંદિરમાં મળશે થોડીક જ વારમાં તમે આનંદનો અનુભવ કરશો હૃદયરૂપી આ સાત્વિક સ્થાનને બ્રહ્મલોક અથવા ગોલોક પણ કહે છે કારણ કે ત્યાં પવિત્રતા પ્રકાશ અને શાંતિનો નિવાસ છે પરમાત્માએ આપણને સ્વર્ગની સીડી સુખ મેળવા માટે જ આપી છે પરંતુ અજ્ઞાનતાના કારણે લોકો એને જાણી શકતા નથી અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો એકતાલીસ પેજ પાંચ